राज्य सरकार ने अमृत ग्रांट माथी भावनगर महानगरपालिका द्वारा चार वर्ष पहला 3 करोड़ रूपयाना खर्चे बनावेल साइकल ट्रेकनू आजे नामो निशान पण खतम थई गयुं छे। कोई आयोजन वगर बनावामां आवेला साइकल ट्रेकमां प्रजाना करोड़ों रूपयानुं आंधण थई गयुं छे। थोड़ा अंशे साइकल ट्रेक बच्यो हतो एने पण महानगरपालिकाए ज तोड़ी पाड्यो, त्यारे चोक्कसथी कही शकाय के हवे भावनगर शहेरमां महानगरपालिकानो विकास गांडो नहीं पण આંધળો પણ થઈ ગયો છે, આવું સ્થાનિકો કહી રહ્યા છે। પ્રેસિડેન્ટ ભાવનગર સિટી કોંગ્રેસ, ભાવનગરના ભારતીય જનતા પાર્ટીના શાસકો, ભાવનગરના આ લોકો, આખા ગુજરાતમાં વધારેમાં વધારો ઘરવેરો કોઈ ભરતો હોય તો ભાવનગરના પ્રજાજનો કરે છે। જુગ સાથે કેવું પડે, ભાવનગરમાં જ્વેલ સર્કલથી લઈ ઇસ્કોન રોડ હોય કે કાળિયાબીડમાં સાયકલ ટ્રેક બનાવ્યો હતો અને કાળિયાબીડમાં સમથિંગ 3.25 કરોડ આજુબાજુનો સાયકલ ટ્રેક પાછળ હું એવું માનું છું ખર્ચ નહોતો કર્યો, પણ આ લોકોએ ધુમાડો કર્યો હતો। એટલા માટે હું કહું છું કે જ્યારે સાયકલ ટ્રેક બનાવ્યો પછી જે બિલ્ડરો આજુબાજુ બિલ્ડિંગ બનતા હતા એના બિલ્ડરે રેતી ઈંટું મૂકવા માટેનું એક આખું પ્લેટ ઊભું કર્યું હતું। અત્યારે હાલની પરિસ્થિતિ આપણે જાણે તો રોડ પોળા કરવા માટે આ કોર્પોરેશનના શાસકો એટલા બધા નબળા છે કે હવે એ સાયકલ ટ્રેકને તોડી નાખે છે। કાળિયાબીડ વિસ્તારની અંદર કાળિયાબીડની ટાંકીથી વિરાણી સર્કલથી સરદાર પટેલ સ્કૂલ સુધીનો રોડ, આ 37 મીટરનો રોડ આવેલો હોય એમાં વિરાણી સર્કલથી સરદાર પટેલ સુધી બંને સાઈડ સાયકલ ટ્રેક બનાવવામાં આવેલો। રાજ્ય સરકારની 4 વર્ષ પહેલા અમૃતની ગ્રાન્ટમાંથી સરકારની ગાઈડલાઈન મુજબ આ સાયકલ ટ્રેક બનાવવામાં આવેલો, પરંતુ હાલ આ રોડની આ વિસ્તાર જે છે એક પેરીફેરીમાં ખૂબ સ્પીડમાં ડેવલપ થયો હોય, હાલ કાળિયાબીડની વસ્તી 1 લાખ જેટલી થવા જઈ રહી હોય અને ત્યાં શૈક્ષણિક હેતુઓ અને શૈક્ષણિક સ્કૂલો પણ ખૂબ આવેલી હોય એને ધ્યાનમાં રાખી આ રોડ જે હાલ ફોરલેન હતો એને કાળિયાબીડની ટાંકીથી વિરાણી સર્કલ અને વિરાણી સર્કલથી સરદાર પટેલ સ્કૂલ સુધીના રોડને 6 લેન કરવા જઈ રહ્યા છે, જે કાળિયાબીડ મૂળ ભાવનગર તરીકે ઉપસી આવ્યો છે જે વિસ્તાર એને પૂરતી સુવિધા મળે, વિદ્યાર્થીઓમાં એક્સિડન્ટનો ભય ઓછો રહે, વાલીઓ તરીકે બહેનો અને માતાઓ પણ બાળકોને સ્કૂલે મૂકવા જતી હોય, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી આ રોડને અમે ભાવનગરનો પ્રથમ રેસિડેન્ટ એરિયાની અંદર 6 લેન રોડ કરવા જઈ રહ્યા છે, જેનું કામ હાલ ગતિમાં છે।